વર્ષના સમાપન દરમિયાન સોમતી અમાસની રાત્રે ઉમેશ બારોટ અને અલ્પા પટેલની જોડીએ સંતવાણીમાં સૌને ડોલાવી દીધા. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો ત્યારે શ્રાવણ માસના પૂર્વે શૈલેષજાની દ્વારા આયોજિત ઉમેશભાઈ બારોટ અને અલ્પાબેન પટેલ દ્વારા ભૂતનાથ ખારી નદી મધ્યે ભવ્ય સંતવાણીનું આયોજન થયું હતું. ભૂતનાથ દાદાના આશીર્વાદ મેળવીને તેમની વાણીને પવિત્ર કરવાનો અનેરો અવસર મળ્યો હતો. આમ તો ટીવીની સાથેની વાતચીતમાં ઉમેશભાઈ અને અલ્પાબેને જણાવ્યું હતું કે એમનું સૌભાગ્ય છે કે તેમને ભૂતનાથ દાદાના સાનિધ્યમાં તેમની સોમવતી અમાસના દિવસે વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે અને ભવ્ય સંતવાણી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સંતવાણીનો આનંદ માણ્યો હતો. હવે જોઈએ પ્રસ્તુત અંશો. આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ધવલ ઠક્કર, મારા સાથે કેમેરામેન છે કૌશિક રામજાણી. જ્યારે આ આપ જોઈ રહ્યા છો ભૂતનાથ મંદિર, ત્યારે આજે ઉમેશભાઈ બારોટ અને અલ્પાબેન પટેલ જ્યારે વધાર્યા છે ત્યારે આપણે વાર્તાલાપ કરશું ઉમેશભાઈ બારોટ સાથે. એમની જુગલબંદી એવી છે કે આપણે સાંભળીએ જ છીએ ત્યારે ઉમેશભાઈ બારોટને આપણે સમજશું શબ્દ. જય ભૂતનાથ. હા, ઘણા ટાઈમથી ઈચ્છા હતી ભૂતનાથ મહાદેવના આંગણે પોતાને ભજન કરવાની, વાણી પવિત્ર કરવાની, અને અતિ વિશેષ આજરોજ મને આવો અનેરો મોકો આપ્યો છે ખૂબ અલગ શૈલેષભાઈ જાની. ભુજ નહીં, કચ્છ નહીં, ગુજરાતમાં ઓર્ગેનાઇઝરની દુનિયાનો મારા ધ્યાનમાં છે ત્યાં સુધીનો વિશ્વપિતામાં કહેવાય ઓર્ગેનાઇઝર. ઓર્ગેનાઇઝરોમાં બુદ્ધિ વિચારોના એવા મારા મોટાભાઈ સમાન શૈલેષભાઈ જાની હું ખૂબ ખૂબ આભારી છું કે ઘણા વર્ષોથી કચ્છમાં આવું છું, ઘણા વર્ષોથી કચ્છમાં પ્રોગ્રામ કરું છું, પણ એક અંદરથી એક એવી ઈચ્છા હતી કે ભૂતનાથ દાદાના આંગણે ઘણાએ મોટા મોટા દિગ્ગજ કલાકારો પ્રોગ્રામ કરી ગયા છે, વાણી પવિત્ર કરવાનો ઘણાને મોકો મળ્યો છે, પણ મને આજે પ્રથમ વખત મોકો મળ્યો. એકદમ શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભારી છું. અને એમાંય ડાયરાની દુનિયામાં, ડાયરાની દુનિયાએ જે અમને મારી જે બેન શ્રી અલ્પાબેન પટેલ અમને બહુ બધાએ સ્વીકાર્યા છે અને અમને બેઉને ભાઈ બંને ભાઈ બહેનને આજે ભૂતનાથ દાદાના રટાંગણમાં વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે એ બદલ ફરી એકવાર શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર છે. જય. અને ખાસ કરીને આપણે વાત કરીએ જ્યારે તમારી જુગલબંદી, એટલે અમે તો ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે તમારી જુગલબંદી બહુ એમ થાય, એ બાબતે આપ શું કહેશો? એની એક રીઝન છે કે કલાકારનું એક કોઈ પણ કલાકાર હોય એ ખાલી ગાયકી એટલી મહત્ત્વની નથી, પણ તમે જે ગાઓ છો એમાં ભાવ આવો બહુ મહત્ત્વનો છે. અને બે કલાકાર જ્યારે સામે સામે બેઠા હોય ત્યારે એક કોમ્પિટિશનનું લેવલ પર ન વિચારતા સમજીને જે ગાવું, એમાં ખાસ કરીને અલ્પાબેન અને અમારી સમજદારી બહુ સારી છે. અમારે એક હાર્મોનિયમના ઇશારા ઉપર જ અમારા લેવલનું જુગલબંધીમાં જે કંઈ અમે ગીતો ગાતા હોઈએ છીએ, જે કંઈ ગાતા હોઈએ છીએ, ખાસ કરીને એકબીજાની સમજદારી બહુ સારી છે. એટલે સમજદારી બી ગાઈએ છીએ એટલે પબ્લિકને પણ બહુ મજા આવે છે. બહુ સરસ વાત કરી ઉમેશભાઈએ. ત્યારે હવે આપણે બે શબ્દો અલ્પાબેનના સાંભળીએ તેવું છું. આજે ભુજમાં ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં મને આજે ગાવાનો અવસર મળ્યો. હું ઘણા ટાઈમથી વિચારતી હતી, ઘણા ટાઈમથી મને ઈચ્છા હતી કે મહાદેવના સાનિધ્યમાં એકવાર વાણી પવિત્ર કરવાનો મને અવસર મળે, અને આજે હું એના માટે પબ્લિકનો પણ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અલ્પાબેને બહુ મસ્ત વાત કરી છે. ત્યારે આપણે અહીંયા જાણી શકીએ જાણી એમના સાથે પણ આપણે વાર્તાલાપ કરીએ કે બે શબ્દો એ પણ આપણને જણાવે. આપ શું કહો છો? ઘણા બધા કલાકારો એમ કહેતા હોય કે શૈલેષભાઈ જાણીનો અમે આભારી છીએ, પણ હું એમ કહું છું કે હું કલાકારોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. કેમ કે અહીંયા ભૂતનાથ દાદાના મંદિરે આજે છેલ્લા 12 વર્ષથી અવિરત સંતવાણી અહીંયા ચાલુ હોય. અમે લોકોએ જ્યારે પણ અહીંયા કલાકારોને ફોન કરીએ છીએ ત્યારે કચ્છ કાઠિયાવાડ ગુજરાતના એક એક કલાકાર કોઈ બી એમ નથી કીધું કે ના અમે અહીંયા આ વખતે નહીં પહોંચી શકીએ. એમ કહ્યું હશે કે ભાઈ આ તારીખ નહીં અને એના પછીની તારીખ ગોઠવાય તો વધુ સારું એમ કહ્યું છે. પણ આ ખરેખર અમારા બધા ભૂતનાથ સત્સંગ મંડળના બધા ભાઈઓ ઉપર ખરેખર દાદાના ચાર હાથ છે. બધા આ કલાકારો, હું પોતે કલાકાર નથી પણ કલાકાર જીવ છું, પણ કલાકારોને બાંધવા એટલે કંઈ રમત વાત નથી. તો છતાંય આ મહાદેવની એક કૃપા છે. આજે કોઈ પણ દિગ્ગજ કલાકારો પણ અહીંયા
પોતાની વાણી પવિત્ર કરવા અનિરોધપણે આવે છે અને આજે આવતા રહેશે એવી સર્વે કલાકારોને પણ હું નમ્ર વિનંતી કરું છું કે આપણો આ યજ્ઞ છે, અમારું નહીં, આપણો બધા કલાકારોનો આ યજ્ઞ છે. અને હું એટલું વારંવાર કહું છું કે જેટલા અહીંયા દાતાઓએ કરોડો રૂપિયાનું ફંડ આપ્યું છે એટલું ફંડ આ કલાકારોનું આ સંસ્થામાં રહેવું છે. કેમ કે આજે કલાકારો આવે છે તો આટલી માધવ મેળામાં પબ્લિક ઉમટે છે, એટલે કલાકારોનો પણ આટલો જ અમારો ફંડ ભાવો છે. અને હું સર્વે શિવભક્તોને ધન્ય વિનંતી કરું છું કે જેઓ 12 વર્ષથી પોતાના સેવા સંસ્થાને સાથ સહકાર આપ્યો છે કે એવો સાહસ કરતા હજી પણ ભવિષ્યમાં આપણે ઘણું બધું આપણે આ ભુજમાં વાગે ખારી નદીમાં આપણે વિકાસ કરવાનો છે. તો સૌને અહીંયાથી અપીલ કરું છું કે જેવો સાથ સહકાર આપ્યો છે તો હજી પણ ભવિષ્યમાં આપણે આવીશું. આપ સૌને ભાગ